नमस्कार विद्यार्थी मित्रों, अगाउ आपणे काल पियर्सनी रीत पूर्ण करी हती, जेनो तमे स्वप्रयत्ने आपेला दाखला गण्या हशे तेवी आशा राखी आगळनी रीतनी वात करीए। आगळनी रीत छे स्पीयरमेनना क्रमांक स संबंधांकनी रीत। मित्रों, नाम परथी ज ख्याल आवे क्रमांक, એટલે આપણે અહીંયા ક્રમ આપવાના રહેશે। મિત્રો, આ રીત દાખલામાં સ્પષ્ટ કહ્યું હોય અથવા તો દાખલામાં ક્રમ આપેલા હોય ત્યારે જ આ રીત વાપરવામાં આવે છે। અહીંયા આપણી પાસે કુલ બે સૂત્ર છે, જેમાંથી આજે આપણે એક સૂત્રનો અભ્યાસ કરીશું। જો અવલોકનનું પુનરાવર્તન ન થાય, એટલે કે કોઈ પણ આંકડો બીજી વખત આવતો નથી, તો જ આપણે આ સૂત્ર વાપરવાનું છે। સૂત્ર છે આર બરાબર એક માઇનસ છગડિયા કૌંસમાં છ ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર અપોન એન કૌંસમાં એન સ્ક્વેર માઇનસ વન। સૂત્ર ફરી એક વખત બોલું છું, આર બરાબર વન માઇનસ છગડિયા કૌંસની અંદર સિક્સ ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર અપોન એન એન સ્ક્વેર માઇનસ વન। મિત્રો, અહીંયા પણ જવાબ માઇનસ એકથી પ્લસ એકની વચ્ચે જ આવે છે। સિગ્મા ડી સ્ક્વેરને આપણે ગુજરાતીમાં કહીશું ક્રમાંકોના તફાવતના વર્ગોનો સરવાળો। સિગ્મા ડી સ્ક્વેરને ફરી વખત કહીશું, ક્રમાંકોના તફાવતના વર્ગોનો સરવાળો। પણ જેના માટે તમારી પાસે આર એક્સ એટલે કે એક્સનો ક્રમાંક અને આર વાય એટલે કે વાયનો ક્રમાંક હોવો જોઈએ। તો હવે એક્સનો ક્રમાંક અને વાયનો ક્રમાંક કેવી રીતે આપવાનો છે એ આપણે સાંભળીએ। એક્સ અને વાયનો ક્રમાંક હંમેશા ઉતરતા ક્રમની અંદર આપવો, એટલે કે સૌથી મોટો આંકડો છે, સૌથી મોટું અવલોકન છે તેને નંબર એક આપવો, જ્યારે તેનાથી નાનું અવલોકન છે તેને નંબર બે આપવો। મિત્રો, તો આના થોડાક દાખલાના આપણે પ્રેક્ટિસ કરીએ। સ્વાધ્યાય 2.3 રકમ નંબર એક, 2.3 રકમ નંબર એક વાંચું છું। બે બજાર વિશ્લેષકો છેલ્લા કેટલાક સમયમાં કરેલા વિકાસને આધારે છ કંપનીને નીચે મુજબ ક્રમ આપે છે। મિત્રો, રકમમાં ક્રમ આપેલા છે, તો એ ક્રમને હું કહીશ આર એક્સ અને આર વાય। વિશ્લેષક એકનો ક્રમ છે જેને મેં આર એક્સ કીધું છે, અને વિશ્લેષક બેનો ક્રમ છે જેને મેં આર વાય કીધું છે। આર એક્સ અને આર વાય લખ્યા પછી આપણે સહસંબંધાંક ગણવો છે, તો કોલમ બનાવવાનું રહેશે ડી બરાબર આર એક્સ માઇનસ આર વાય, એટલે કે આર એક્સ અને આર વાયની બાદબાકી। 5 માઇનસ 6 માઇનસ 1, 2 માઇનસ 4 માઇનસ 2, 1 માઇનસ 3 તો કે માઇનસ 2, 4 માઇનસ 2 2, 3 માઇનસ 1 તો કે 2, 6 માઇનસ 5 તો કે એક। ત્યાર પછીનો કોલમ બનાવવાનો ડી સ્ક્વેર, એટલે કે ડીના ખાનાનો વર્ગ। કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ એટલે આપણને ધન જવાબ મળે છે। 1નો વર્ગ 1, માઇનસ 2નો વર્ગ 4, ફરી માઇનસ 2નો વર્ગ 4, 2નો વર્ગ 4, 2નો વર્ગ 4 અને 1નો વર્ગ 1, જેનો કુલ ટોટલ આપણને મળ્યું સિગ્મા ડી સ્ક્વેર બરાબર 18। હવે આપણે સૂત્રની અંદર ગણતરી કરીએ, તો આપણું સૂત્ર છે આર બરાબર એક માઇનસ છ ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર અપોન એન કૌંસમાં એન સ્ક્વેર માઇનસ વન, માં સિગ્મા ડી સ્ક્વેરની જગ્યાએ 18, એન એટલે અવલોકન, અવલોકન 6, તો એક માઇનસ છ ઇન્ટુ 18, 6, 6નો વર્ગ માઇનસ 1, 18 ગુણ્યા 6 એટલે આપણને જવાબ મળશે 108, 6નો વર્ગ 36, 36માંથી એક બાદ કર્યા 35, 35 ગુણ્યા 6 210,
मित्रों 108 भाग्या 210 करवाथी जवाब मळ्यो 0.51। एक माथी 0.51 बात करता जवाब मळ्या 0.49। जो रकम में क्रम आपेला होय तो आपणे मात्र बे ज कॉलम बनावाना डी अने डी स्क्वेर। आवी ज रीते आपणे रकम नंबर बे दरेक विद्यार्थी मित्रों पोतपोतानी जाते प्रयत्न करीशुं। हवे रकम नंबर 3, एक राज्यनी टाउन प्लानिंग समितिए करेला सर्वे परथी नीचे मुजब माहिती मळे छे। आ माहिती परथी शहेरोनी वस्ती अने वस्ती वधाराना दर वच्चेनो क्रमांक सहसंबंधांक शोधो। मित्रों अहींया वस्ती नामनो चल छे जेने आपणे एक्स अने वस्ती वधारानो दर छे ने आपणे वाय वडे दर्शावीशुं। हवे तमे जो अहींया आपणी पासे अवलोकन छे, क्रम छे नहीं, तो हवे आपणे एने क्रम आपवा पड़े। याद करिए कया क्रमनी अंदर आपवाना वात हती, तो के उतरता क्रमनी अंदर। तो आर एक्स एटले के एक्स नो क्रमांक, रैंक ऑफ एक्स, एक्स ने आपणे उतरता क्रमनी अंदर नंबर आपवा छे। तो तमे जो एक्स नी अंदर सौथी मोटू कोण छे, एक्स नी अंदर सौथी मोटू 57, तो 57 नो नंबर आपवानो एक। 57 थी नाना छे 45, तो 45 नो नंबर आपीशुं बे। 45 थी नाना 18, एनो नंबर 3, 18 थी नाना 14, 14 नो नंबर 4, अने 14 थी नाना 8, तो 8 नो नंबर 5। आ रीते आपणे हवे चल वाई ने नंबर आपीए, तो वाई में सौथी मोटू कोण, तो के 20, 20 नी सामे लखीशू 1, 20 थी नाना तो के 15, 15 नी सामे 2, 15 थी नाना 13, 13 नी सामे 3, 13 थी नाना 10, 10 नी सामे 4, 4 અને 10 થી નાના 5, 5 ની સામે 5। ફરી એકવાર મિત્રો આપેલા અવલોકનને ઉતરતા ક્રમની અંદર નંબર આપવા, એટલે કે સૌથી મોટો આંકડો છે એનો નંબર 1, એનાથી નાનો આંકડો છે એનો નંબર 2। આ રીતે નંબર આપ્યા પછીનો કોલમ બનાવીશું બી બરાબર આર એક્સ માઇનસ આર વાય। એકમાંથી 3 બાદ કરીએ, માઇનસ 2, 2માંથી 1, 4માંથી 4, 3માંથી 2, 5માંથી 5, ચલો માઇનસ 2નો વર્ગ એટલે 4, 1નો વર્ગ 1, 0નો વર્ગ 0, 1નો વર્ગ 1, 0નો વર્ગ 0, ટોટલ કરીએ જો આપણને ટોટલ મળ્યું સિગ્મા ડી સ્ક્વેર 6, જેને હવે આપણે સૂત્રમાં મૂકીએ। आर बराबर 1 माइनस 6 इंटू सिग्मा डी स्क्वेर अपॉन एन कौंस में एन स्क्वेर माइनस 1। एक 6 सिग्मा डी स्क्वेर की जगह 6 छेद में 5, 5 नो वर्ग माइनस 1, 6 गुणिया 6 36 छेद में अपनी पास वध्या था 120। 36 भाग्या 120 करवाथी आपणने जवाब मळशे 0.3, अने एकमांथी 0.3 बात करी एटले जवाब मळशे 0.7। आवी ज रीते मित्रों दाखला नंबर 4 तमे तमारी जाते गणशो, अने साथे साथे होमवर्कनी अंदर विभागीमां 3, 4 अने 5 अने उदाहरण नंबर 16, 17, 18 अने 20 જાતે પૂર્ણ કરીશું। રીત નંબર 2 ની વાત આના પછીના વિડીયોની અંદર હવે કરીશું।